વેલકમ ફ્રેન્ડ્સ, પ્રોફિટમાં આપનું સ્વાગત છે. આજે આપણે GSTR1 કેવી રીતના ફાઇલ થશે અને તેમાં કયા ડેટા કયા ઓપ્શનમાંથી કઈ એન્ટ્રી આવશે તે જોશું. GSTR1 જોવા માટે સૌ પ્રથમ રિપોર્ટ્સમાં, GSTR રિપોર્ટ્સમાં આપણે GSTR રિટર્નમાં જશું. તેમાં GSTR1 અહીંયા આપણે આઈ એગ્રી આપશું. સૌ પ્રથમ તમે જોશો તો અહીંયા GSTN નંબર, જે વર્ષમાં આપણે કામ કરીએ છીએ તે વર્ષ આવશે. આપણે કયા મહિનાનું GSTR1 જોવાનું છે તે અહીંયા આપણે મંથ સિલેક્ટ કરશું. ત્યારબાદ અહીંયા ઓટોમેટિક જે રિસ્પોન્સિબલ પર્સન કંપની માસ્ટરની અંદર, રિસ્પોન્સિબલ પર્સન 1ની અંદર આપણે જે નામ નાખેલું હશે તે અહીં ઓટોમેટિક આવી જશે. તમારી કંપનીનું નામ આવી જશે. અહીંયા તમારે લાસ્ટ યરનો એટલે કે 16-17નો તમારું ટર્નઓવર બતાવવાનું છે, જે આપમેળે આવી જશે. અને એપ્રિલ 2017થી જૂન 2017નું પણ એગ્રીગેટ ટર્નઓવર તમારે અહીંયા બતાવવાનું છે. આપણે ટેબલ વાઇઝ જોઈ લઈએ GSTR1માં કયા ટેબલમાં કઈ વિગત જાય છે. સૌ પ્રથમ 4A ની અંદર રજિસ્ટર્ડ ડીલરને તમે જે કાંઈ માલ વેચ્યો હશે એટલે સેલ્સ કર્યું હશે, આઉટવર્ડ સપ્લાય મેડ ટુ રજિસ્ટર પર્સન, એની ડિટેલ્સ આપવાની છે. આની ડિટેલ્સ કઈ કઈ એન્ટ્રીમાંથી આવશે તો એક સેલ્સમાંથી આવશે, અને આપણે જે ટ્રાન્ઝેક્શનમાં સર્વિસ એન્ટ્રીમાં આઉટવર્ડ સર્વિસમાં જે એન્ટ્રી કરીએ છીએ તેમાંથી આ એન્ટ્રી આવશે. ત્યારબાદ 4B જોઈએ તો 4B ની અંદર સપ્લાયઝ એટ્રેક્ટિંગ ટેક્સ ઓન રિવર્સ ચાર્જ બેઝિસ, એટલે કે સેલ્સ કરતી વખતે તમારે જો કોઈ પ્રોડક્ટ રિવર્સ ચાર્જમાં આવતી હોય તો તેની ઉપર તમારે ટેક્સ લગાડવાનો નથી, તેવી એન્ટ્રી તમે કરેલી હશે તો તે એન્ટ્રી અહીંયા આવશે. ત્યારબાદ 4C માં તમારે ઈ કોમર્સ ઓપરેટર્સની એન્ટ્રી આવશે. ત્યારબાદ 5A માં અનરજિસ્ટર્ડ પર્સનનું, આઉટસ્ટેટમાં અનરજિસ્ટર્ડ પર્સનને તમે જે સેલ્સ કર્યું હશે અને તે પણ 2.5 લેક્સથી વધારે, સિંગલ બિલની એન્ટ્રી હશે તે એન્ટ્રી અહીંયા આવશે. એટલે ટેક્સેબલ આઉટવર્ડ ઇન્ટરસ્ટેટ સપ્લાય ટુ અનરજિસ્ટર્ડ પર્સન વેર ઇનવોઇસ વેલ્યુ ઇઝ મોર દેન 2.5 લેખ, તેવી એન્ટ્રી અહીંયા આવશે. ત્યારબાદ 5B માં આપણે અનરજિસ્ટર્ડ પર્સન ઇન્ટરસ્ટેટ થ્રુ ઈ કોમર્સ તમે કરેલું હશે એ અહીંયા આવશે. ત્યારબાદ 6A, B અને C, આ ત્રણેય ટેબલમાં તમારા ડીમ એક્સપોર્ટ, એક્સપોર્ટ અને SEZ વાળી એન્ટ્રી આવશે. એટલે કે તમે જો એક્સપોર્ટ કરતા હશો તો 6A ના ટેબલમાં આવશે. હવે એક્સપોર્ટની એન્ટ્રી આપણે જ્યારે કરશું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે સ્ટેટ પાર્ટીનું આપણે ડિફાઇન કરીએ છીએ તે અધર ટેરેટરી કરવાનું છે. એટલે કે માસ્ટરમાં, અકાઉન્ટ માસ્ટરમાં આપણે નવું કોઈ અકાઉન્ટ ઓપન કરીએ તો અહીંયા જે સ્ટેટ છે તેમાં અધર ટેરેટરી આપેલી જ છે. આ અધર ટેરેટરી પસંદ કરવાનું રહેશે કારણ કે તેનો કોડ 97 આવે છે, આપણે તે પાર્ટીમાં પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ 6B ની અંદર તમારે સપ્લાય મેડ ટુ SEZ યુનિટ, એટલે કે SEZ યુનિટમાં તમે સપ્લાય કર્યું હશે, ટેક્સેબલ અથવા તો વિથ ટેક્સ ઓર વિધાઉટ ટેક્સ, બંને એન્ટ્રી અહીંયા આવશે. વિથ ટેક્સ હશે તો પણ આવશે અને વિધાઉટ ટેક્સ હશે તો પણ આવશે. તેમાં પણ તમારે સ્ટેટમાં અધર ટેરેટરી પસંદ કરવાનું રહેશે. અને 6C એ ડીમ એક્સપોર્ટ માટે છે. ત્યારબાદ 7A છે તમારું ટેક્સેબલ સપ્લાય નેટ ઓફ ક્રેડિટ નોટ એન્ડ ડેબિટ નોટ ટુ અનરજિસ્ટર્ડ પર્સન અધર દેન સપ્લાયઝ કવર ઇન ટેબલ નંબર 5. આ ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય છે. ઇન્ટ્રાસ્ટેટ એટલે વિધિન સ્ટેટમાં તમે અનરજિસ્ટર્ડ ડીલરને સપ્લાય કર્યું હશે તો એની ડિટેલ છે, અને એની સામે જો ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ આપી હશે તો બિલમાંથી એ ડિડક્ટ કરી અને અહીંયા ડિસ્પ્લે કરવાની છે. તમે કોઈ પણ જગ્યાએ અહીંયા ડબલ ક્લિક કે એન્ટર કરશો તો તમને એનું એન્ટ્રીનું લિસ્ટ બતાવશે. એમાં એક GSTT4 નામનું બિલ બન્યું હતું અને J5 સામે આપણે એની ક્રેડિટ નોટ બનાવી હતી તો ઓટોમેટિક એ માઇનસ થઈ ગઈ છે. ટેબલ નંબર 7A2માં જોઈએ તો અગેન ટેક્સેબલ સપ્લાયઝ ટુ અનરજિસ્ટર્ડ પર્સન અધર દેન સપ્લાય કવર્ડ ઇન ટેબલ નંબર 5. આ તમારે છે થ્રુ ઈ કોમર્સ તમે જે કાંઈ આપ્યું હોય સપ્લાયઝ તો એ અહીંયા આવશે. 7B1ની અંદર ઇન્ટરસ્ટેટ સપ્લાય, સેમ ટેક્સેબલ સપ્લાય નેટ ઓફ ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટ ટુ અનરજિસ્ટર્ડ પર્સન અધર દેન
સપ્લાઈઝ કવર ઇન ટેબલ નંબર 5. ટેબલ નંબર 5 ની અંદર આપણે અનરજિસ્ટર્ડ જોયું હતું, પણ એ 2.5 લાખથી ઉપરના બિલ હોય એવા લેવાના છે ઇન્ટરસ્ટેટ માટે. હવે 7B1 ની અંદર તમારે ઇન્ટરસ્ટેટ આવે છે, એ પણ તમારે અનરજિસ્ટર્ડની ડિટેલ્સ અહીંયા આવશે. એમાં પણ તમે જો સામે ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ આપી હશે તો એ બિલમાંથી ડિડક્ટ કરી અને અહીંયા ડિસ્પ્લે કરવાની રહેશે. ત્યારબાદ 7B2માં સપ્લાઈઝ મેડ ટુ ઈ કોમર્સ ઓપરેટર્સની ડિટેલ્સ આવવાની છે, આપવાની છે. ટેબલ નંબર 8ની અંદર તમારું નીલ રેટેડ એક્ઝેમ્પ્ટેડ કે નોન જીએસટી આઉટવર્ડ સપ્લાઈઝ હોય તો તેની ડિટેલ અહીંયા આપવાની છે. તેમાં ઇન્ટરસ્ટેટ એટલે વિધિન સ્ટેટ અને આઉટસ્ટેટ રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ ડીલરની બધી જ ડિટેલ્સ આપવાની છે. નીલ રેટેડ એક્ઝેમ્પ્ટેડ અને નોન જીએસટી સપ્લાય કેવી રીતના થશે, તો આપણે અગાઉના વિડીયોઝમાં જોયું હતું કે પ્રોડક્ટ ઓપન કરતી વખતે તમે જો પ્રોડક્ટમાં નીલ રેટેડ કે એક્ઝેમ્પ્ટેડ ડિફાઇન કર્યું હશે તો ઓટોમેટિક અહીંયા તેની ડિટેલ્સ આવી જશે. અહીંયા પણ ડબલ ક્લિક કરવાથી તમને તેની ડિટેલ્સ જોવા મળશે. 9A માં જોઈએ તો અમેન્ડમેન્ટ્સ ટુ ટેક્સેબલ આઉટવર્ડ સપ્લાય, એટલે કે તમે જો કંઈ ચેન્જીસ કર્યા હોય પાછળથી, તમારું એક રિટર્ન ફાઇલ થઈ ગયું છે અને તમે આગલા ટેક્સ પીરિયડની અંદર તમે કોઈ ચેન્જીસ કરો છો, તો એ બધી ડિટેલ્સ તમારે અહીંયા આપવાની છે. તમારે તેમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એટલે કે ઓરિજિનલ ઇનવોઇસ નંબર, ડેટ અને રિવાઇઝ ઇનવોઇસ નંબરની ડિટેલ્સ આપવાની છે. આ જે 9 નંબરનું ટેબલ છે, 9A, તેમાં તમારે ઇનવોઇસ અને શિપિંગ ડિટેલ્સ કંઈ તમે ચેન્જ કરી હોય તો તેને માટેનો રિપોર્ટ છે. તેવી જ રીતના અગેન 9B છે, એ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટમાં કંઈ તમે ચેન્જીસ કર્યા હોય તો તેને માટે છે. 9C માં પણ તમારે એમેન્ડમેન્ટ્સ ટુ ટેક્સેબલ સપ્લાય, એમાં પણ તમારે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ માટે છે. 10A માં તમારે જે અનરજિસ્ટર્ડ ડીલરને તમે જે ડિટેલ્સ આપણે આપી 7 નંબરના ટેબલમાં, એમાં ઇન્ટ્રા સ્ટેટમાં તમારે કંઈ ચેન્જીસ કર્યા હોય તો એનો ટેબલ છે. 10A1ની અંદર આઉટ ઓફ સપ્લાઈઝ મેન્શન ઇન 10A, એમાં પણ એમેન્ડમેન્ટ્સ છે. 10B ની અંદર અગેન ઇન્ટરસ્ટેટ છે, સેમ ચેન્જીસ કંઈ કર્યા હોય આગલા ટેક્સ પીરિયડમાં તો તેને માટે છે અનરજિસ્ટર્ડ પર્સનનું. 10B1ની અંદર પણ સેમ ઇન્ટરસ્ટેટ અનરજિસ્ટર્ડ ડીલરના તમે કંઈ એમેન્ડમેન્ટ્સ કર્યા હોય અધર દેન ટેબલ નંબર 7ની. 11A માં તમારે તમારી જે એડવાન્સ રિસિપ્ટ તમે કરી હશે બેંક અથવા તો કેશના ઓપ્શનની અંદર એડવાન્સ રિસિપ્ટ તમે કર્યા હશે તો એની ડિટેલ્સ અહીંયા આપવાની છે. હવે એડવાન્સ તમે જો આ મહિનામાં લઈ અને આ જ મહિનાની અંદર બિલ બનાવો છો તો ટેબલ નંબર 4માં બતાવવાનું છે, પણ જો તમે આ મહિનામાં એડવાન્સ લઈ અને આવતા મહિનામાં બિલ બનાવો છો તો તમારે પહેલાં આ મહિનામાં એડવાન્સ અહીંયા બતાવવા પડશે. અહીંયા 2 એડવાન્સ છે, એક 16 સાથે છે અને એક 25 સાથે એડવાન્સ લીધા છે. હવે આપણે એડવાન્સની એન્ટ્રી કઈ જગ્યાએથી ચેક કરશું, એની વેરીફાઈ કઈ રીતના કરશું, તો કે આપણે રિપોર્ટ્સની અંદર GSTR રિપોર્ટ્સમાં એડવાન્સ રિસિપ્ટની એન્ટ્રી આપેલી છે, જેમાં અહીંયા આપણે મંથ સિલેક્ટ કરી લઈએ. અહીંયા તમને બંને એન્ટ્રી બતાવશે. અહીંયા ઉપર તમને 4 અલગ અલગ રિપોર્ટ બતાવે છે, એમાં ટોટલ એડવાન્સ રિસીવ ડ્યુરિંગ ધ મંથ, એડવાન્સ રિસીવ ડ્યુરિંગ ધ મંથ એન્ડ એડજસ્ટેડ ડ્યુરિંગ ધ મંથ. જો સેમ મંથમાં એડજસ્ટ થઈ ગઈ હશે તો એનો રિપોર્ટ અલગ આવે છે. એડવાન્સ રિસીવ ડ્યુરિંગ ધ મંથ, ડ્યુરિંગ ધ પીરિયડ પ્રીવિયસ મંથ એન્ડ એડજસ્ટેડ ડ્યુરિંગ ધ કરન્ટ મંથ. હવે આપણે એક એન્ટ્રી કરેલી છે, અહીંયા ઓગસ્ટમાં મેં એડજસ્ટ કરેલા છે એક બિલની સામે, તો B1ની સામે મેં ઓગસ્ટમાં બિલ બનાવેલું છે તો એની ડિટેલ્સ એડવાન્સ રિસીવ ડ્યુરિંગ પ્રીવિયસ મંથ એન્ડ એડજસ્ટેડ ડ્યુરિંગ કરન્ટ મંથમાં તમને રિપોર્ટ જોવા મળશે. એવી જ રીતના ટોટલ એડવાન્સ નોટ એડજસ્ટેડ ડ્યુરિંગ ધ મંથ તો એની ડિટેલ્સ અહીંયા મળશે, કે આ મહિનામાં એડવાન્સ લીધા અને આ મહિનાની અંદર તમે કશું જ એની સામે એડજસ્ટમેન્ટ નથી કર્યું તો તેની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. એવી જ રીતના ક્રેડિટ નોટ અને ડેબિટ નોટની એન્ટ્રી તમારે ચેક કરવી હોય તો રિપોર્ટ્સની અંદર ડિટેલ રિપોર્ટ્સમાં તમને અધર રજિસ્ટર્સ મળે છે, તેમાં તમે ક્રેડિટ નોટ રજિસ્ટર મળે છે, તેમાંથી ક્રેડિટ નોટની એન્ટ્રી જોઈ શકો છો. તમે જે કોઈ ક્રેડિટ નોટની એન્ટ્રી કરી હશે અહીંયા જોવા મળશે. એવી જ રીતના ડેબિટ નોટ રજિસ્ટર મળે છે રિપોર્ટમાં, ડેલી રિપોર્ટ્સમાં, અધર રજિસ્ટર્સમાં ડેબિટ નોટ. અને આપણે આઉટવર્ડ સર્વિસીસની જે એન્ટ્રી કરીએ છીએ, એક સેલ્સમાંથી કરીએ છીએ, એને માટે સેલ્સ રજિસ્ટર સામે તમે ટેલી કરી શકશો અને આઉટવર્ડ સર્વિસીસના ઓપ્શનમાંથી એન્ટ્રી કરેલી હશે તેનું રજિસ્ટર અહીંથી મળે છે.
અહીંયા પણ ડેટ આપી દઈએ, એટલે આઉટવર્ડ રજિસ્ટરની જેટલી એન્ટ્રી કરી હશે તે એન્ટ્રી અહીંયા તમને જોવા મળશે અને તેની સાથે તમે ટેલી કરી શકશો. એટલે 11A ની અંદર તમારે એડવાન્સ જેટલી રિસીવ કરી હશે તમે ડ્યુરિંગ ધ પીરિયડ આ જુલાઈમાં, તે બધી જ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. 11B ની અંદર તમારા એડવાન્સ અમાઉન્ટ ઇન્ટરસ્ટેટ સપ્લાય, એટલે કે એડવાન્સ રિસીવડમાં તમારે ઇન્ટરસ્ટેટ સપ્લાયનું હશે તો એ અહીંયા બતાવશે. 11B1 ની અંદર ઇન્ટરસ્ટેટ બતાવશે અને અમાઉન્ટ એડવાન્સ અમાઉન્ટ રિસીવડ ઇન અર્લિયર ટેક્સ પીરિયડ એન્ડ એડજસ્ટેડ અગેન્સ્ટ ધ સપ્લાયઝ બીંગ ઇન ધ સેમ ટેક્સ પીરિયડ. હવે આપણે જે એક બિલ બનાવેલું છે કે જુલાઈમાં એક એડવાન્સ લીધું છે અને તેની સામે બિલ આપણે ઓગસ્ટમાં બનાવ્યું છે, તો અહીંયા ધારો કે ઓગસ્ટ મંથ આપણે પસંદ કરશું એટલે ઓટોમેટિક આ જે તમારે ઓગસ્ટ મહિનાની અંદર આ જે 40,000 રૂપીઝ છે એ 4A ના ટેબલમાં બતાવશે તમને. 40,000 ટેક્સેબલ વેલ્યુ 4A માં બતાવશે અને સાથોસાથ તમારે 11B ની અંદર તમારે એ બિલની સામે આ એડવાન્સ હતું એવું પણ દર્શાવવાનું રહેશે. એટલે 11B ની અંદર એ 40,000 અહીંયા તમને જોવા મળશે. આપણે પાછું જુલાઈ મંથ સિલેક્ટ કરી લઈએ. 11B2 ની અંદર ઇન્ટરસ્ટેટ સપ્લાય છે. 11B2 ની અંદર તમને કોઈ એમેન્ડમેન્ટ્સ કર્યા હોય તમારા જે એડવાન્સ રિસીપ છે તો એની ડિટેલ્સ આપવાની છે. 12 નંબરના ટેબલની અંદર તમારે એચએસએન વાઇઝ તમારે ડિટેલ્સ આપવાની છે. એચએસએન વાઇઝ ટોટલ ક્વોન્ટિટી, તેની વેલ્યુ, તેની ટોટલ ટેક્સેબલ વેલ્યુ, ઇન્ટિગ્રેટેડ ટેક્સ, સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ. અને લાસ્ટ ટેબલ 13 નંબરના ટેબલમાં તમારા જેટલા ડોક્યુમેન્ટ્સ છે તેના સિરિયલ નંબર વાઇઝ તમારે ડિટેલ આપવાની છે. ધારો કે ઇનવોઇસ ફોર આઉટવર્ડ સપ્લાય, તો કયા બિલ નંબરથી કયા બિલ નંબર સુધીના આ ટેક્સ પીરિયડમાં તમારી એન્ટ્રીઝ છે તે આપવાની છે. ટોટલ નંબર ઓફ બિલ્સ, એમાંથી કેન્સલ બિલ કેટલા થયા છે, તો આપણે જોઈએ કે ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ એન્ટ્રીમાં આપણે અહીંયા ડેટ આપીએ તો આપણે 4 બિલ કેન્સલ કરેલા છે, તે ઓટોમેટિક અહીંયા 4 કેન્સલ કરેલા આવી જશે અને નેટ ઇસ્યુ 11 બતાવે છે. એવી રીતના તમારે જેટલા પણ તમારી એન્ટ્રીઝ છે તેની ડિટેલ્સ તમારે 13 નંબરના ટેબલમાં આપવાની રહેશે. ઓકે, અમે અહીંયા એક વેરીફાઈનું બટન પણ આપેલું છે. એ વેરીફાઈનું બટન ક્લિક કરતા તમને તમારી દરેક કે દરેક એન્ટ્રી તમને અહીંયા જોવા મળશે. વાઉચર નંબર, વાઉચર ડેટ અને સાથોસાથ તે એના લાસ્ટ ટેબલની અંદર તમને એ કયા ટેબલની અંદર ઇફેક્ટ આવે છે તે પણ જોવા મળશે. ધારો કે GSTR3 આ બિલ નંબર છે તો 4A માં તમને બતાવશે. પછી આ RB રોડ લાઇન્સનું જે બિલ છે એ તમને 4B માં બતાવશે, જેથી કરીને તમે તમારી એન્ટ્રી કયા ટેબલમાં જશે તે અહીંથી તમે ચેક કરી શકશો. અચ્છા, આ GSTR રિટર્ન આપણે GSTR1 ને એક્સપોર્ટ કરવા માટે આપણે એક્સપોર્ટનું બટન પ્રેસ કરશું. આપણે XLS ફાઇલમાં એક્સપોર્ટ થઈ શકે છે, તેની હેલ્પ અહીંયા આપી જ છે કે તેને આપણે ઓફલાઈન યુટિલિટીમાં કેવી રીતના આપણે એનો ઉપયોગ કરી શકશું. સૌપ્રથમ તેને XLS ફાઇલમાં તમારે ડાઉનલોડ કરવાનું. ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન યુટિલિટી ડાઉનલોડ કરી આ કઈ જગ્યાથી મળશે તે પણ અહીંયા બતાવેલું છે. અને એક તમે CSV.CSV ફાઇલમાં પણ તમે ડાઉનલોડ એક્સપોર્ટ કરી શકશો અને તે પણ GSTR રિટર્ન અપલોડ કરી શકશો. સિમ્પલ તમારે એક્સપોર્ટ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. તે તમને અહીંયા લોકેશન પણ બતાવે છે કે કઈ જગ્યાએ તમારું આ XLS ફાઇલ બની છે. તમારું જે પ્રોફિટ જ્યાં ઇન્સ્ટોલ થયેલું છે તેમાં તમારે એક GSTR1 નામનું ફોલ્ડર બનશે અને તેમાં તમારા GSTN નંબર સાથે એક અગેઇન ફોલ્ડર બનશે, તેની અંદર તે XLS ફાઇલ હશે. આપણે જોઈ લઈએ. GSTR1 નું ફોલ્ડર છે, તેની અંદર તમારા જ જે કંપનીનો ટીન નંબર છે તેના નામનું એક ફોલ્ડર બન્યું છે અને તેની અંદર આ XLS ફાઇલ બનેલી છે. તેને આપણે ક્લિક કરશું તો અહીંયા તમને દરેકે દરેક B2B ના ટ્રાન્ઝેક્શન, B2C ના ટ્રાન્ઝેક્શન, CS ના અલગ અલગ એની ફાઇલ્સ તૈયાર થઈ ગઈ છે, એટલે અહીંથી તમે તે રિપોર્ટને એક્સપોર્ટ કરી શકશો. હવે આપણે જે GSTR1 ની એક્સેલ ફાઇલ જનરેટ થઈ તે આપણે GST ના ઓફલાઈન ટૂલમાં આપણે કેવી રીતના અપલોડ કરશું એ જોશું. તમારે સૌપ્રથમ GST ની સાઇટ ઉપર જઈ તેની યુટિલિટી ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરશો એટલે આવો આઇકોન આવશે, તેને ક્લિક કરવાનું રહેશે. તેને ક્લિક કર્યા બાદ અહીંયા ડાબા હાથ બાજુ ન્યૂ નામનું બટન છે. અપલોડ ન્યૂ ઇનવોઇસ અધર ડેટા ફોર રિટર્ન, તેમાં ન્યૂ બટન ક્લિક કરવું. ત્યારબાદ અહીંયા તમારો GSTN નંબર ટાઈપ કરવાનો. GSTN નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા જુલાઈ મંથ
પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા એગ્રેગેટ ટર્નઓવર ઓફ પ્રિસિડિંગ ફાઇનાન્શિયલ યર આપવાનું રહેશે. એપ્રિલ તથા જૂનનું એગ્રેગેટ ટર્નઓવર આપી પ્રોસીડ બટન પ્રેસ કરવું. પ્રોસીડ બટન આપ્યા બાદ અહીંયા ડાબા હાથ બાજુ ઇમ્પોર્ટ ફાઇલનું બટન છે, તે ક્લિક કરવું. તેમાં ઇમ્પોર્ટ એક્સેલ, અહીંયા આપણે જે એક્સેલ ફાઇલ બની છે તમારી તે ફાઇલ સિલેક્ટ કરવી, એટલે કે જ્યાં પ્રોફિટ તમારું ઇન્સ્ટોલ થયું છે તે ડિરેક્ટરીમાં જવું. તે ડિરેક્ટરીની અંદર જીએસટીઆર 1નું ફોલ્ડર બન્યું હશે. તે ફોલ્ડરમાં તમારા જ જીએસટીએન નંબરની એક ફોલ્ડર બન્યું હશે, તેમાંથી ફાઇલ પસંદ કરી લેવી. વોર્નિંગ મેસેજમાં તમારે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સેવ ડેટામાં યસ આપવું. ત્યારબાદ તમારા જો કોઈ બિલમાં કંઈ ભૂલ હશે તો તે તમને જણાવશે, તો તે પહેલાં સરખી કરી ત્યારબાદ ઓકે બટન પ્રેસ કરવું. ઓકે બટન પ્રેસ કર્યા બાદ અહીંયા આપણે વ્યૂ સમરી કરશું. વ્યૂ સમરી કર્યા બાદ તમને અહીંયા જનરેટ ફાઇલ કરવાનો ઓપ્શન આવશે. અહીંયા તમારી જેસન ફાઇલ બનશે. આપણે જનરેટ ફાઇલ કરીએ અને તેને સેવ બટન આપીએ. સેવ કરશું. સેવ કર્યા બાદ જેસન ફાઇલ બની ગયા બાદ તમારે હવે gst.gov.in માં તમારે લોગિન કરવાનું રહેશે. તમારો યુઝર નેમ અને પાસવર્ડ આપવાનો રહેશે. ત્યારબાદ તમારે તેમાં રિટર્ન ડેશબોર્ડ નામનો ઓપ્શન આવશે, તે પસંદ કરવાનો. ત્યાં જુલાઈ મંથ પસંદ કરી સર્ચ બટન પ્રેસ કરવાનું રહેશે અને તેમાં ડાબા હાથ બાજુ ડિટેલ્સ ઓફ આઉટવર્ડ સપ્લાયમાં પ્રિપેર ઓફલાઈન યુટિલિટીમાં તમારે ક્લિક કરવાનું અને તેમાં તમારી આ ફાઇલ જે બની છે, જે જેસન ફાઇલ અહીંયાથી આપણે જે બનાવી તે ફાઇલ સિલેક્ટ કરી અને ડેટા અપલોડ કરી શકાશે. થેન્ક યુ.